नमस्ते विद्यार्थी मित्रों, धोरण 12 विषय गुजराती काव्य 11 उर्मिला जेना कवि छे बोटादकर। आगळना तासनी अंदर आपणे आ कविनो परिचय अने तेमणे लखेलू जे कंई साहित्य सर्जन छे तेना विषे परिचय मेळवेलो। त्यार पछी आगळना भागनी अंदर आपणे रामायणनी कथा अने तेमां आवता लक्ष्मण भरत राम कैकेयी वगैरे पात्रों द्वारा उर्मिला सीता आ पात्रों परिचय अपने त्यारे मेळवे। त्यार पछी आपणे जोयुं कि कैकेयी छे ए राजा दशरथ पासे रामने 14 वर्ष वनवास मळे तेवुं वरदान मागे छे अने परिणामे लक्ष्मण छे ए भातृभाव એનામાં રહેલો છે અને એટલા માટે એ કહે છે કે પોતે પણ રામ અને સીતા સાથે વનમાં જશે અને એ માટે પોતે સજ્જ થઈ વનમાં જવાના વસ્ત્રો ધારણ કરી અને તેની પત્ની ઉર્મિલા છે તેને મળવા માટે આવે છે અને આગળ કહે છે કે જ્યારે એ આવે છે ધનુષ બાણ લઈ ત્યારે મહેલની અંદર રહેલી જે ઉર્મિલા છે તેનો ભાવ તેની લાગણી કવિ અહીંયા બહુ સરસ રીતે આલેખી છે। તેના હૃદયની જે વ્યથા છે એ વ્યથાને પણ અહીંયા કવિ આલેખે છે। ત્યાર પછી લક્ષ્મણનો પ્રવેશ થાય છે અને એ કહે છે કે હે પ્રિયતમા હે વાલી રઘુપતિ એટલે કે રાજા રામ એ વનમાં જાય છે અને એના સાથે સીતાજી પણ જાય છે એટલે મારે પણ તેમની સેવા કરવા માટે તેમની સાથે જવું જોઈએ એ મને યોગ્ય લાગે છે કારણ કે તે જંગલમાં એકલા જશે તો તે કષ્ટોને મુશ્કેલીઓને કેવી રીતે એમનો સામનો કરી શકશે અને એ માટે હું તારી રજા લેવા જાઉં છું આવ્યો છું કે ભાઈ છે એટલા કપરા સમયમાંથી પસાર થતો હોય ત્યારે મારે રાજસિંહાસન ભોગવવું એ યોગ્ય લાગતું નથી। હવે આપણે આગળ જોઈએ આવ્યું સંમતિ યાચવા તુજતણી ધર્મ કાર્ય પ્રિય આ ધર્મનું કામ છે ધર્મે એટલે કે ધર્મનું આ ધર્મનું કામ છે એટલા માટે સંમતિ એટલે કે મંજૂરી હું સંમતિ લેવા માટે પરવાનગી લેવા માટે યાચવા એટલે કે માંગવા હું સંમતિ માંગવા માટે અહીંયા તારી પાસે આવ્યો છું હે પ્રિય હે વાલી ધર્મનું કામ છે ધર્મ્ય એટલે કે ધર્મના કામ માટે હું અહીંયા તારી પાસે મંજૂરી માંગવા આવ્યો છું હે પ્રિય હે પ્રિયા માની યોગ્ય વિચાર અંતરતણો દેજે અનુજ્ઞા મને તું હૃદયથી અંતરથી આ મારો જે વિચાર છે એને તું સમજે યોગ્ય ગણજે અંતરથી અને તેની એ પ્રમાણેની તું મને આજ્ઞા આપજે કારણ કે મેં જે કંઈ વિચાર કર્યો છે એ વિચારથી તું વિચારીશ તો તને એ કાર્ય યોગ્ય લાગશે એટલે તું જે વિચાર કરીશ એ હૃદયથી વિચારજે અને પછી મને અનુજ્ઞા એટલે કે આજ્ઞા મને આપજે મંજૂરી આપજે ના તારું અપરાધ આમ ત્યજવા જેવું લગાર થયો આમ તને ત્યજી દેવું તને છોડીને જવું એમાં તારો કોઈ વાંક નથી તારો કોઈ ગુનો નથી કર્યો તે કોઈ અપરાધ નથી કર્યો તારો કોઈ વાંક નથી અપરાધ એટલે કે ગુનો વાંક ત્યજવા જેવો એટલે કે તને છોડી દેવાનો તને છોડવાનો એવો કોઈ ત્યાગ કરવાનો કોઈ એવો અપરાધ તે કર્યો નથી તારા કોઈ અપરાધને કારણે હું વનમાં જતો નથી પરંતુ લગારે એટલે જરા પણ તારો જરા પણ ગુનો પાપ છે નહીં કે જેનાથી હું તારો ત્યાગ કરી શકું પરંતુ બંધુ ધર્મ બજાવતા દઉં તને અન્યાય આજે હતો મારી સામે એક પતિ ધર્મ છે ને એક બંધુ ધર્મ છે અને તેની અંદર હું આ બંધુ ધર્મ એટલે કે ભાઈ સાથેનો એનો ધર્મ ભાઈચારો નિભાવવા માટે
હું તારા થકી તને અન્યાય કરતો હોઉં એવું મને આ લાગે છે. ભાઈ પ્રત્યેની મારી ફરજ છે અને એ બજાવવા માટે, એ અમલમાં મૂકવા માટે હું તને નાઇન્સાફી કરીશ, ગેરઇન્સાફી કરીશ એવું મને અહીંયા લાગે છે. અન્યાય લાગે એવું મને આજે લાગે છે. સ્વપ્ના માય ન સુજેલી માનેલી મનથી નહીં. સ્વપ્નમાંય તને ક્યારે ન સૂજવું એટલે કે વિચારવું, હું સપનામાં પણ ના વિચારી શકું અને મનથી ન માની શકાય કે મનથી હું કદી કલ્પી પણ ના શકું. સાંભળી શોકની વાર્તા ઓચિંતા સર્પદંશી. આ આખું આ લેખન ઉર્મિલાનું છે. ઉર્મિલાની વેદનાને અહીંયા કવિએ આ લેખી છે કે ઉર્મિલાએ કદાચ સ્વપ્નમાં પણ વિચાર્યું નહીં હોય, મનથી પણ આવી ઈચ્છા નહીં કરી હોય અને એવી સાંભળી પણ નહીં હોય એવી આ અત્યારે આ શોકમય વાર્તા, વાર્તા એટલે કે પ્રસંગ, આ શોકમય પ્રસંગ અહીંયા અત્યારે ઓચિંતો સર્પદંશ સાપનો ડંખ મારે એવી રીતે વાગે છે. રોમ દ્વારે સ્વર્યું વેગી રક્ત વારિત્વ પામ્યું. રોમ દ્વારે દ્વારે એટલે કે રૂમાડે રૂમાડે, અત્યારે રૂવાડે રૂવાડે જાણે રક્ત છે, રક્ત એટલે કે લોહી એ વારિત્વ પાણી પામતું. પાણીની જેમ સડસડાટ અત્યારે લોહીનું પરિભ્રમણ જાણે વધી ગયું હોય, ધબકારા વધી ગયા હોય તેવો અનુભવ ઉર્મિલા કરે છે. ફાટ્યા ચિત્તે ચિત્ત અને ચક્ષુ ભાનના દેહનું રહ્યું. એનું ચિત્ત, એનું હૃદય છે એ ફાટી જાય છે અને ચક્ષુ એટલે કે આંખ, એનું ભાન એટલે કે હોશ અને શરીરનું હોશ પણ રહેતું નથી, આંખ એકદમ ફાટી જાય છે. વિસ્તારિત નહીંને એ આ લક્ષ્મણને જોયા કરે છે અને સ્તબ્ધ બની જાય છે. વૃત્તિઓ સર્વ વહલાની વિલોકી મુખ વાંચતી. વૃત્તિ એટલે કે વલણ, ઈચ્છા, તે લક્ષ્મણના ચહેરા સામે જોવે છે. સતત એકીટ હશે. સોરી, આગળ કાષ્ટની પૂતળી જેવી ઊભી સ્તબ્ધ બની રહી. કોઈ લાકડાની પ્રતિમા હોય તેમ એકદમ સ્તબ્ધ બની અને ઊભી રહે છે. કારણ કે આ અચાનક એને જે આંચકો લાગ્યો છે એ ખૂબ કપરો છે. ત્યાર પછી વૃત્તિઓ સર્વ વહલાની વિલોકી મુખ વાંચતી. વૃત્તિ એટલે કે એની વલણ, હાવભાવ એ લક્ષ્મણના ચહેરા સામું સતત જોયા કરે છે, એના હાવભાવને વાંચે છે, જુએ છે, સમજે છે. વિલોકી એટલે કે જોવું અને મુખ વાંચવું એટલે કે મુખના હાવભાવને જુએ છે. આર્તનાદ ન કઈ કીધો. કોઈ પણ દુઃખનો પોકાર, હાય હાય, ચીસા ચીસ, બૂમ ભરાડા, કશું કોઈ આર્તનાદ ન કીધું. ન ચેષ્ટા સ્નેહની કશી, કોઈ પ્રેમની ચેષ્ટા, કોઈ પ્રેમનો હાવભાવ એ પણ એ કરતો નથી. સ્નેહ શૌર્ય ધરી ઊભી આપદ ભાર ઉઠાવતી. સ્નેહ શૌર્ય, સ્નેહ અને શૂરવીરતાનો ભાર એ ધારણ કરીને ઊભી રહી આપદ દ્વાર એટલે દુઃખનો ભાર એ ગૌરવ ભર્યો ઉઠાવી અને એ ઊભી રહે છે. સગર્વ નથી જેને સ્નેહ શોક ન એ ધરે. ગર્વ એટલે કે ગૌરવ, પ્રેમનો એને ગર્વ નથી કે જેને એ દુઃખથી એ પોતાના હૃદયમાં ધારણ કરી શકે. એક સ્નેહ અને શૂરવીરતા એનામાં રહેલી છે, એને ધારણ કરી છે સ્નેહ અને શૂરવીરતા. હજારો બાણની જીલે વીર જેમ વપુ વળે. વપુ એટલે શરીર. જે શૂરવીર છે એ યુદ્ધની અંદર જાય ત્યારે હજારો બાણોને પોતાના શરીરથી સહન કરે છે, જીલે છે એ બાણને. એવી રીતે, એ ક્રમે એટલે કે એ રીતે ઝીલતી ઊભી વિપદ્વજ પ્રહાર. એવી રીતે વિપદ્વજ પ્રહાર એટલે કે વિપત્તિ રૂપી
वज्रना प्रहार के आघात ने के झीलती एमना काष्ठनी पुतळीनी जेम उभी रहे छे। रौप्य घंटा रूपानु घंट रजत नो घंट, रौप्य घंटा एटले के रूपानो घंट वागी उघड्यू मुख आखरे। अंते ए बोले छे अने बोले छे त्यारे केवुं लागे छे के जाणे रूपानी घंटड़ीनो अवाज आव्यो होय एवो सुमधुर अवाज एनो छे। अने आखरे बोले छे स्नेहना सूत्रशा शब्दो मंद मंद सरी पड़ी। स्नेहना एटले के प्रेमना, प्रेमना शब्दो एना मुखमांथी धीमे धीमे सरी रह्या छे। धीमे धीमे सरी रह्या छे अने शुं बोले छे वाहला धर्म विचारीने अनुजनो इच्छु रणे जवा। तमे એક નાના ભાઈ તરીકેનો તમારો ધર્મ સમજીને અરણ્યે એટલે કે જંગલમાં અનુજ એટલે કે નાનો ભાઈ, નાના ભાઈનો ધર્મ માની અને તમે વનમાં જવા માટે નીકળ્યા છો, શી રીતે અવરોધ થાય ભુજથી સત્કાર્યને સેવતા? અવરોધ એટલે કે આડખીલું, શા માટે મારે એમાં આડખીલી રૂપ બનવું? તમારા આ સત્કાર્યની અંદર, સારા કાર્યોની અંદર હું શા માટે, તમે જે સત્કાર્ય કરવા જઈ રહ્યા છો એ સત્કાર્ય કરવા માટે મારે શા માટે અંદર આડખીલી રૂપ બનવું, અવરોધ રૂપ બનવું? ઉકેયું દુઃખ આપના હૃદયનું તેમાં ન વૃદ્ધિ કરવું, ઉકેલવું એટલે કે તોડ કાઢવું, એને નિરાકરણ કરવું, તમારા દુઃખનું નિરાકરણ કરવાનું હોય, દુઃખને દૂર કરવાનું હોય, ઓછું કરવાનું હોય તમારા દુઃખને, તમારા હૃદયના ભારને મારે વધારો કરવાનો ન હોય, એમાં વૃદ્ધિ કરવી એટલે કે વધારો કરવાનો ના હોય, વૃદ્ધિ કરવી એટલે કે વધારો ના કરવાનો હોય। કહેવાનું કંઈ ઉદ્ભવે ઉર વિશે તોય કશું ના કહો। હૃદયની અંદર ઘણું બધું કહેવાનું છે, ઉર એટલે કે હૃદય, હૃદયની અંદર ઘણું બધું કહેવા માટે ઉદ્ભવે છે, પ્રત્યે છે, તોય કશું ના કહું, તો પણ મારે તમને કશું કહેવાનું નથી, કારણ કે તમારા દુઃખને મારે દૂર કરવાનું છે, એમાં વૃદ્ધિ કરવાની નથી। ના સંગે વસવા તણો મઠ કરી ના કષ્ટ આપું। તમે તમારા ભાઈ અને ભાભીની સેવા કરવા માટે જઈ રહ્યા છો, એમાં હું હઠ એટલે કે જીદ કરું સાથે આવવાની, તો એમાં તમારા તમારી ચિંતાનો ભાર વધવાનો છે, એવું કષ્ટ હું તમને આપવા માગતી નથી કે હું પણ તમારી સાથે આવું, એના દ્વારા હું તમારી મુશ્કેલી વધારવા માગતી નથી। ચિંતા ભાર વધારવો તમશીરે એ યોગ્ય હું ના ગણું, એટલે કહે છે કે ચિંતાનો ભાર વધારવા માટે હું તમારી સાથે, શિરે એટલે કે માથે, તમારા માથે વધારે એક ટેન્શન, વધારે એક ચિંતાનો ભાર હું આપવા માગતી નથી, એટલા માટે હું વનમાં તમારી સાથે આવવા માટેનું યોગ્ય ગણતી નથી, કારણ કે તમે એક સત્કાર્ય કરવા માટે જઈ રહ્યા છો। ચિંતા અંતરની દઈ દૈતને સંગી થવા ઈચ્છું। મારા હૃદયની જે ચિંતા છે, મારા અંતરની જે વાત છે, એ દૈત એટલે કે પતિ, દૈત એટલે કે પતિ ને સંગી એટલે કે સાથી, મારા પતિની હું સાથી બનવા ઈચ્છું છું, એનો સંગી બનવા ઈચ્છું છું મારા પતિની, એટલા માટે હું અંતરથી એવું ચાહું છું, અંતરથી મારી તમને મારી ચિંતા છે તમારા માટે, એટલે હું એ વસ્તુ તમારી સાથે આવવાની હટ કરીશ નહીં। એથી ઉત્તમ વિપ્રયોગ સહીને હા ચિત્ત ચિરાવ, અને એના કરતાં હું એવું માનું છું કે અહીંયા આપણો જે વિપ્રયોગ છે, વિરહ છે, એ વિરહને હું સહન કરી લઉં, સહી લઉં અને હા ચિત્ત ચિરાવ,
હું મારું હૃદય છે એ ચિરાઈ જાય એવી એવી અનુભૂતિ હું કરું છું અહીંયા. એટલે હું એના કરતાં ઉત્તમ ગણીશ કે એના કરતાં હું અહીં રહું, મારે તમારી સાથે આવવું જરૂરી નથી. ધન્ય ધન્ય, હવે એ લક્ષ્મણ છે એ જવાબ આપે છે, ધન્ય ધન્ય તને દેવી અનેરી કોઈ ઉર્મી લે. ખૂબ ધન્યવાદ છે તને હે ઉર્મિલ, એટલે કે ઉર્મિલા, ખૂબ તને ધન્યવાદ છું, તું કંઈક અજીબ કંઈક અલગ જ પ્રકારની સ્ત્રી છું. ધર્મ સંકષ્ટ સ્નેહીનું તું શકી સમજી ખરે, તું ખરેખર તારા સ્નેહીનું તારા પતિનું જે ધર્મ સંકટ છે કે એક બાજુ ભાઈ પ્રત્યેનો પ્રેમ એક બાજુ પતિ પ્રત્યેનો પ્રેમ, તો એ જે ધર્મ સંકટ છે એટલે જેના ધર્મ અધર્મની સમજણ ના પડે તેવો કઠિન પ્રસંગ, એમાંથી તું તારા પ્રિય પતિની લાગણીને સમજી શકી, વેદનાને સમજી શકી. હજારો કષ્ટ હૈયાના ની ચિંતાની પરંપરા, પરંપરા એટલે હારમાળા, ચિંતાની તો હારમાળા છે અને અનેક પ્રકારના કષ્ટો છે એકલા રહેવામાં પણ. સહી લેવા તણી સહેજે તૈયારી તે કરી, તે આ સહેજે પણ એક સરળતાથી આ બધા જ કષ્ટોને આ કષ્ટોના ડુંગરને સહન કરવાની તે તૈયારી બતાવી સહજતાથી, એ માટે ખરેખર તો ધન્યવાદ છે તમે. ચિત્તને ચીરતા ભૂંડા વિલાપો નહીં તે કર્યા, ભૂંડા એટલે ખરાબ, વિલાપ એટલે રુદન. મારા હૃદયને વિંધી નાખે, કોઈના પણ હૃદયને વિંધી નાખે એવા ચિત્કારો, એવી ચીસો, એવા રુદનો, એવા વિલાપો તે ખરેખર ના કર્યા એટલે તું ધન્યવાદને પાત્ર છો. સંસાર સેવકોથી તું જુદી કોઈ સુરાજાતમાં સુરાત્મજા, તું સંસારના જે લોકો છે એ સંસારના લોકોમાંથી તું એક અલગ જ છો. સુરાત્મજા એટલે કે સુરની આત્મજા પુત્રી, તું એક અલગ દેવ દેવી છો. કર્તવ્ય પાળવા કેરો હર્ષ તું હણી ના થશે, કર્તવ્ય પાલન કરવા માટે ફરજનું પાલન કરવા માટેનો તે જે આનંદ છે એનો તે નાશ કર્યો નહીં. વનવાસ વિશે વિઘ્નો હા અતર્કિક આપશે, વનવાસમાં વનવાસ દરમિયાન અનેક અણધાર્યા સંકટો વિઘ્નો એ આવશે, અથવા આવવા સંગે હઠ ગુરુ બતાવશે, અથવા તો સાથે એવું તું પણ કહી શકી હોત કે જંગલમાં અનેક પ્રકારની મુશ્કેલીઓ આવશે, અથવા તો સાથે આવવાની તે ખૂબ જીદ કરી હોત. સીતાનો દાખલો લેવા તું અવશ્ય ઊભી થશે, મને એવું પણ હતું કે તું સીતાનું ઉદાહરણ, સીતાનો દાખલો, સીતાનું દ્રષ્ટાંત લે કે જેવી રીતે એ પતિવ્રતામાં થઈ પતિવ્રતાનો ધર્મ નિભાવવા બ્રાહ્મણની સાથે આવે છે, તો હું પણ મારો પતિવ્રતા ધર્મ નિભાવવા તમારી સાથે આવું, એવું તું વનવાસ એવું તું સીતાનું ઉદાહરણ દઈને પણ મારી સાથે આવી શકી હોત. અવશ્ય એટલે જરૂર આવીશ એવું મને કલ્પના હતી. હતી એ અંતરે ભીતિ ઉપાયો સૂજતા નહીં, આ ભીતિ એટલે કે ડર, મને હૃદયમાં એવી બીક હતી કે તું આવું આવું મને કહીશ, ઉપાયો કોઈ સૂજતા નથી, પરંતુ દિવ્ય કો દેવી સિદ્ધ તું સર્વથા થઈ, પરંતુ હે દેવી તું કોઈ અલૌકિક દેવ અદ્ભુત એવી દેવી તરીકે તું સિદ્ધિ એટલે કે સાબિત થઈ છો, બધી જ રીતે તું એક અલૌકિક દેવી સમાન છો. સર્વ સ્વાર્થને પોષવા તારે અંતરવાસના નથી, પોતાના હેતુને પોતાના સ્વાર્થને પોષવા એટલે કે ઉત્તેજન આપવા અંતરે હૃદયમાં વાસના એટલે કોઈ એવી કોઈ ઈચ્છા નથી કે તું સ્વાર્થી હો એવું લાગતું નથી, તારા પોતાના વિશે વિચારે એવું પણ તારા આ વર્તનમાંથી દેખાતું નથી.
સ્નેહીના ચિત્તને શોભે એવી તે શાંતિ સાચવી. મારા જેવા સ્નેહી એટલે કે પ્રેમીને એક મને શોભે એવા પ્રકારની શાંતિ તે સાચવી રાખી છે, એવી તે શાંતિ રાખી જેનો મને ગર્વ છે, આનંદ છે. સંગે રહેવું નિજ હૃદયનો ભાર ઉતારવા, આપણે હૃદયનો ભાર ઉતારવા માટે આપણે હંમેશા એકબીજાને સાથે હોઈએ છીએ. ને વાલાને કુશલ નિરખી અંતરે રાચવાની, એટલે પોતાના પતિને સુખી અને આરોગ્યવાન જોઈ શકું એ જ અંતરે, એ મને રાજી, એ પ્રમાણે હું રાજી થાઉં છું, મને એ ગમે છે. એ તો વાલી અધમ ઉરનો સ્વાર્થને સગર્વ, એટલે હે પ્રિયતમા આ અધમ એટલે કે એકદમ હીન એવા પ્રકારનો સ્વાર્થ અને ગર્વ હોય એવું તારામાં નથી. તે સ્નેહી કેરું હૃદય સમજે તે તણું તત્વ સર્વે. તારામાં તો એક ઉત્તમ કક્ષાનું પ્રેમીને સમજી શકે, પ્રેમીના હૃદયને સમજી શકે તેવા પ્રકારનું તત્વ, એવા પ્રકારનું વર્તન તારામાં છે. ચિંતા ઊંડી હૃદય હણતી સોંપવી સ્વામી ચિત્તે, હૃદયની ચિંતા છે એ બીજાને સોંપવી, ઊંડી એટલે ખરાબ બીજાને સોંપવી, હૃદયને હણી નાખનાર એવી સ્વામી ચિત્તની ને રક્ષાની કઠિન કૃતિમાં રોકવો સર્વ રીતે. પ્રિયતમાની જે છે એ તત્વને, એ કઠિન એ કપરા કાળને સરળતાથી પાર પડે એની રક્ષા થાય એ માટેની ચિંતા તે અહીંયા કરી છે. લૂંટી લેવું વિષમ વનમાં સર્વ સ્વાતંત્ર એનું, એનું જે વનની અંદર રહેલું જે સ્વતંત્રતા છે એ લૂંટી લેવાની વાત તે કરી નથી. હે વાલી તે ઉચિત ન ગણ્યું ધન્ય હા ધૈર્ય તારું. મારા સ્વાતંત્ર્યને, મારી સ્વચ્છંદતા, મારી સ્વતંત્રતાને અને મારામાં રહેલા વર્તનને તે બહુ યોગ્ય એવો ન્યાય આપ્યો છે, અને તારી જે તે ધીરજ ધરી છે એ ધીરજ ખરેખર ધન્યને પાત્ર છે. ના શિક્ષાના કથન કથવા યુક્ત તારા સમીપે, તું તો કેટલી સમજદાર છો, તું તો ખૂબ સમજુ છો, સમજુને શી સલાહ આપવી. એટલે શિક્ષાના એટલે શિખામણના, કથન એટલે કે કહેણ બોલ, કથવા એટલે કહેવાય, તું એટલી શિક્ષિત છો, તું એટલી સમજદાર છો કે મારે તને શિખામણ શું આપવી. ને આશ્વાસનો પણ ઉચ્ચારવા વ્યર્થ જેવા દિશે, આશ્વાસનના શબ્દો, સાંત્વના આપતા શબ્દો પણ તારી પાસે ઉચ્ચારવા એટલે કે કહેવા મને વ્યર્થ લાગે છે, નકામા લાગે છે. તો પોતે જ એટલી મક્કમ અને દ્રઢ મનોબળની છો કે તારા પાસે મને એ ઉચ્ચાર બોલવા પણ વ્યર્થ લાગે છે, કે તું પોતે બહુ ગંભીર છો અને બહુ સહનશીલ છો, ધીરજવાન છો, એટલે તારી પાસે કોઈ શિખામણવાળા શબ્દો આપવા પણ વ્યર્થ લાગે છે. ઉત્પાતોની તુજ હૃદયનો કંપ દેખી શકું છું, જે ધમસાણ તારા હૃદયની અંદર ચાલી રહ્યું છે તારી અંતરની અંદર, અને એનું જે શરીર પર તારા રિએક્શન છે કે તારું શરીર જે કંપન અનુભવે છે, ધ્રુજારી અનુભવે છે એ પણ હું જોઈ શકું છું. તોય તારી ધૃતિ નિરખતા સ્વાસ્થ્ય સેવી શકું છું, અને તોય તારી ધીરજ છે એ જોતા, નિરખતા એટલે કે જોતા સ્વાસ્થ્ય સેવું એટલે હું સ્વસ્થ રહી શકું છું, હું વ્યવસ્થિત, હું શાંતિ અનુભવું છું કે તું આટલી ધીરજ રાખી શકે છે. પતિએ પીઠ કીધી ને દયિતા દેખતી રહી, અંતે હાય કહી બાળા મૂર્છિતા ભૂતલે પડી. અને
લક્ષ્મણ છે એ સમજાવે છે કે તું ખૂબ સમજુ છો, મારે તને કંઈ કહેવાની જરૂર નથી, પણ તું વેદના અનુભવે છે એ પણ દેખાય છે, પણ છતાં તે જે ધીરજ રાખી તે ખરેખર મને સ્વસ્થતા અપાવશે, અને એવા શબ્દો કહી અને જ્યારે એ નીકળે છે ત્યારે દયિતા એટલે પત્ની છે એટલે કે ઉર્મિલા છે એ અંતે હાય એવું કહી અને મૂર્છિત થઈને, બાળા એટલે કે ઉર્મિલા મૂર્છિત એટલે કે બેભાન થઈને એ ભૂતલે એટલે કે જમીન પર પડે છે. છેલ્લે એ આ આઘાત સહન ન થતાં અંતે એ પોતે નીચે ભટકાય છે. તો આ રીતે આ કાવ્યની અંદર ઉર્મિલાની મનોવ્યથાને આપણે સમજી. હવે આપણે જોઈએ સ્વાધ્યાયના પ્રશ્નો, જેની અંદર સૌથી પહેલાં એક એક વાક્યના પ્રશ્નો કે ઉર્મિલા શા માટે બહાવરી બને છે. તો ઉર્મિલાના પતિ લક્ષ્મણ પણ રામ અને સીતાની સાથે વનમાં જવાના છે એ વાત સમજવા વિવશ બનીને વારંવાર કાન માંડી બારી બહાર આગળ બહાવરી બને છે. દૂરથી પતિને આવતા જોઈ ઉર્મિલા શું વિચારે છે? તો પતિને આવતા જોઈ ઉર્મિલાના મનમાં હજારો વસમાં વિચારો આવે છે. પોતાને વનમાં જવા માટે લક્ષ્મણ ઉર્મિલાને કયું કારણ બતાવે છે? તો કારણ બતાવે છે કે રામ સીતાની સાથે વનમાં જઈ રહ્યા છે ત્યારે તેમની સાથે સેવા કરવા મારે જવું જોઈએ. બે ત્રણ વાક્યમાં ઉત્તર લખો. વનમાં જવા અંગે પતિની વાતથી ઉર્મિલા પર શી અસર થાય છે? તો સર્પે દંશ દીધો હોય તેવું લાગે છે, રૂવાડે રૂવાડ ફીકા પડી જાય છે, હૃદય ચીરાઈ જાય છે, આંખો પહોળી થઈ જાય છે અને તેને દેહનું ભાન રહેતું નથી. કાષ્ટની પૂતળીની જેમ તે સ્તબ્ધ બની ઊભી રહે છે. પતિની વાતનો ઉર્મિલાએ શું જવાબ આપ્યો? તો પતિની વાતનો ઉર્મિલા જવાબ આપતા કહે છે કે તમે તમારા અનુજના ધર્મને વિચાર કરીને જવા ઈચ્છો છો ત્યારે તમારા આ સત્કાર્યની અંદર મારાથી તમને કેમ રોકી શકાય? તમારા દુઃખમાં હું કોઈ વધારો કરવા માગતી નથી. મનમાં તમને કંઈક કહેવાનું ઘણું થાય છે તો પણ હું કંઈ જ બોલો. ત્યાર પછી લખવાનું છે કે પતિની વાતનો ઉર્મિલાએ આ પ્રકારે જવાબ આપ્યો કે શા માટે પોતે એની સાથે નથી જવા માંગતી. ત્યાર પછી ધીરજવાન જણાયેલી ઉર્મિલા ક્યારે મૂર્છિત થાય છે? તો જ્યારે ઉર્મિલા છે એ લક્ષ્મણ એની રજા લઈ એને આલિંગન આપી અને જ્યારે નીકળે છે ત્યારે એને જતો જોઈ અને ઉર્મિલા છે કે હા એ કહી અને એ જમીન પર ઢળી પડે છે. સવિસ્તાર પ્રશ્નોની અંદર કાવ્યના આધારે ઉર્મિલાનું ચરિત્ર ચિત્રણ કરવાનું છે. એટલે ઉર્મિલા કયા રાજાની દીકરી હતા, અયોધ્યામાં લક્ષ્મણ સાથે તેના લગ્ન થયા એ બધી વાત, સીતાજીના બહેન પણ હતા એ વાત, અને ત્યાર પછી લક્ષ્મણ સાથે વનમાં ન જવા માટેના એના જે કારણો છે એના વિચારો છે એ બધું જ અહીંયા આ પ્રશ્નમાં આલેખવાનું છે. લક્ષ્મણે ઉર્મિલાનું બહુમાન કેવી રીતે કરે છે બીજો પ્રશ્ન. તો લક્ષ્મણ માનતો હતો કે ઉર્મિલા છે એ પોતે વનમાં જવાના સંકલ્પથી ભાંગી પડશે, રડારોળ કરશે, વિલાપ કરશે, આક્રંદ કરશે, પરંતુ તેવું કશું ઉર્મિલા કરતી નથી અને ધીરજ રાખી અને એને મંજૂરી આપે છે, પરવાનગી આપે છે વનમાં જવાની, અને પોતે પણ સાથે ન જવા માટેની જીદ કરતી નથી એ સાંભળી અને લક્ષ્મણ છે એને એ સ્વસ્થતા અનુભવે છે અને કહે છે કે તું એટલી સમજદાર છો કે તારી પાસે મારે શિખામણ આપવી વ્યર્થ છે. એટલે ના શિક્ષા ના કથન કથવા તારી સમીપે એ વાક્ય એ ઉચ્ચારે છે અને ખૂબ ધીરજ એવી રાખનાર આ ઉર્મિલા છે એનું લક્ષ્મણ પૂરી રીતે બહુ સારી રીતે એનું બહુમાન કરે છે.